विद्यार्थी मित्रों, आज आप गणित में पाई चार्ट केवी रीते बनावानो ते आपणे समझीशो। आ व्यवस्थित समझो, कारण के आना पर तमने बधा पाई चार्ट दोरवाना रहेशे अने तमारे आ तमारी नोट में करवानुं रहेशे। तो आज आप प्रयत्न करो, दाखलो नंबर एक पाठ्यपुस्तक में पान नंबर 81 पर छे, ए हवे आपणे समझीशुं। जेमां तमने आपवामां आव्युं छे के दिवस दरमियान बाळक द्वारा पसार करातो समय, तो ऊँमा 8 कलाक, शाळामां 6 कलाक, गृहकार्यमां 4 कलाक, रमतमां 4 कलाक अने अन्यमां 2 कलाक छे। हवे आपणे खबर छे के एनो सौथी पहेला वर्તુળ આલેખ જ્યારે દોરવાનો હોય તેનો વૃત્તાંશ કોણ શોધવો પડે। તો ઊંઘમાંથી 8 કલાક છે, મારા ખ્યાલથી મેં તમને આના પહેલાંના વિડીયોમાં સમજાવી દીધું હતું કે વર્તુળ જે હોય છે એના 360 અંશ થાય છે, એટલે 360ને આપણે 8 વડે ભાગી દઈશું તો જે જવાબ આવશે તે અહીંયા આપણે લખીશું। તો એનો જવાબ આવશે 360, આ રીતે તમારે કરવાનું છે, ભાગ્યા 8, બરાબર। તો 8 6 32, બરાબર, 4 વધશે, 8 5 40, તો આનો જવાબ આવશે 45. 6 કલાક હોય તો 6 6 36, એટલે જવાબ આવશે 60. પછી 4 કલાક છે એટલે 90 આવશે, ફરી 4 કલાક છે એટલે 90 આવશે, અને 2 કલાક છે એટલે તમારો જવાબ આવશે 18 2 36, બરાબર, એટલે 180. તો હવે આપણે આજે આલેખમાં આપણે દોરતા શીખીશું। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે એ સ્કેલનું માપ લેવાનું છે, અને એ સ્કેલનું માપ તમારે હંમેશા 3 સેમી જેટલું જ રાખવાનું છે। જો તમે ઈચ્છતા હોય કે તમારો આલેખ બહુ નાનો થતો હોય તો તમે આલેખમાં આ માપ બદલી શકો છો, પણ આ રીતે તમારે હવે સૌથી પહેલાં વર્તુળ દોરી, હવે આપણે આ રીતે એક આખો વર્તુળ પહેલાં બનાવી દેવાનો છે, જે કોઈ પણ માપનો હોઈ શકે છે, તમને જે યોગ્ય માપ ગમતું હોય એ માપમાં તમારે આ રીતે વર્તુળ બનાવી દેવાનું। હવે એમાં 100, સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ઇઝી વસ્તુ હોય ને એ પહેલાં દોરી લેવાની। જો અહીંયા તમને ખબર છે કે ગૃહ કાર્ય જે છે એ 90 છે અને રમત પણ 90 છે, બરાબર, તો એ પહેલાં આપણે દોરી લઈશું, બરાબર છે। તો આના જો આ રીતે આપણે 4 ભાગ કરીએ તો આ રીતે આ 1 ભાગ થયો 90નો, અને આ 1 બીજો ભાગ થયો 90નો, બરાબર। તો આ 90 90ના જે 4 4 કલાકવાળો ભાગ છે ગૃહ કાર્ય, બરાબર, તો અહીંયા તમે લખી શકો છો ગૃહ કાર્ય અને રમત, એમાં તમારે લખવાનું 4 કલાક 4 કલાક, બરાબર। પછી છે 60નું, બરાબર, તો 60નું કરવા માટે શું કરવાનું, તમને ખબર છે કે આપણે રચનામાં સમજી ગયા છે કે કેવી રીતે 60નું કરવાનું હોય, બરાબર, તો આ રીતે તમારે પકડીને આ 1 ચાપ દોરી દેવાનો અને અહીંથી 1 ચાપ દોરી દેવાનો આ રીતે। હવે અહીંયા જે છેદે છે, બરાબર, અહીંયા જે છેદે છે ત્યાંથી આવું 1 બનાવી દેવાનું, આ જે આવશે એ 60નો ખૂણો આવશે, એટલે 6 કલાક શું છે શાળામાં, તો શાળામાં લખી દેવાનું, બરાબર। પછી છે 45, બરાબર, તો અંદાજિત કરશો ને થોડું ઘણું તો પણ ચાલશે, 60નું થોડું કરી દેશો આમ, તો આ શું આવશે 45, એટલે કે 8 કલાક જે ઊંઘમાં આવશે, અને બાકી રહેલું જે આવશે એ અન્ય, આ રીતે તમારે દોરવાનો રહેશે। છતાં પણ આજો હું તમને સમજાવી શકશ, હવે આપણે જોઈશું સ્વાધ્યાય 5.2 દાખલો નંબર 1,
જેમાં આપણે પાઠ્યપુસ્તક પાન નંબર 82 પર આપેલું જ છે. એક શહેરમાં યુવા વર્ગને રમતમાં ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશેની માહિતી અહીંયામાં આપેલી છે તમને. હવે આ વર્તુળ આલેખ અથવા તો પાય ચાર્ટના મદદથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. 20 યુવાનોને શાસ્ત્રીય સંગીત પસંદ છે તો કેટલા યુવાનોની મોજણી કરી શકાય? જો યુવાનોની સંખ્યા કેટલી છે? 100, કારણ કે ટકા આપે છે એટલે 100 હોય, એટલે 100માંથી 10 યુવાનો બરાબર, ને 20 જે છે એ શાસ્ત્રીય સંગીત ગમે છે, તો 20માંથી કેટલા, 20 યુવાનો હોય તો કેટલા, તો કેટલા યુવાનો આવશે? એમાં 2 યુવાનો આવશે. કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનોને પસંદ છે, એટલે કે સૌથી વધારે કોને સંગીત, કયું સંગીત પસંદ છે? તો હળવું સંગીત. હવે કયા પ્રકારનું હોય છે મને ના પૂછતા હોય, હળવું સંગીત શું હોય છે? કોઈ કેસેટ કંપની સંગીતના 1000 સીડી તૈયાર કરે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર કરવી પડે? તો હળવા સંગીત માટે 400 નંગ લોક સંગીત શાસ્ત્રીય અર્ધશાસ્ત્રીય સંગીત માટે, 100 નંગ શાસ્ત્રીય સંગીત માટે અને 300 નંગ લોક સંગીત માટે બનાવવી પડે. તો અહીંયા આ રીતે સ્વાધ્યાય 5.2 પહેલો દાખલો પૂરો થઈ ગયો છે, જે તમારે તમારી નોટમાં ગણવાનો રહેશે. હવે આપણે જોઈશું દાખલો નંબર 2, સ્વાધ્યાય 5.2, પાન નંબર 82. 360 લોકોને શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુમાંથી કોઈ એક ઋતુ પસંદ કરવાનું કહ્યું છે બરાબર. તો ઉનાળો 90 સંખ્યાને ગમે છે, ચોમાસું 120 જણાને ગમે છે અને શિયાળો 150 જણને ગમે છે. તો સૌથી પહેલાં આપણે એની ટકાવારી શોધવા માટે દાખલો ભણીશું. જો 360 કેટલું છે? 360 છે બરાબર. તો 360 × 90/360, કારણ કે 360 જે છે એ શું છે, આ વર્તુળનું આખું એ છે. તો 360 જતા હશે એટલે 90 વધશે. આ જ રીતે આપણે જો બીજું કરીશું તો એનો જવાબ 120 અંશ આવશે અને આનો 150 અંશ આવશે બરાબર. તો કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા? તો સૌ શિયાળાને. દરેક ઋતુના વૃત્તાંશ માટે તેના કેન્દ્રના ખૂણાનું માપ શું આવશે? તો ઉનાળાનો 90 અંશ, ચોમાસાનું 120 અંશ અને શિયાળાના 150 અંશ. જેમ મેં તમને કહ્યું એ પ્રમાણે તમારે આ રીતે વર્તુળ દોરી લેવાનું બરાબર. વર્તુળ દોર્યા પછી અહીંયા 90 જે છે એમ આ રીતે 90 દોરી લીધા, જે ઉનાળો સૌથી વધારે ગરમ 90 છે. તો અહીંયા હું લખી દઉં છું કે 90 જગ્યા ના હોય તો આ રીતે તમે લખી શકો છો ઉનાળો. ત્યાર પછી છે 120 અંશ. મેં તમને અંશ કેવી રીતે કરવાના એ સમજાવી જ દીધા છે બરાબર. આ 90 અંશ હોય આ રીતે મૂકીને તમારે આખો એક બનાવવાનું હોય છે, મેં તમને આ રીતે સમજાવી દીધું છે બરાબર. આ રીતે બનાવી આ જે ભાગ આવશે 120, એ તમારે લખવાનું છે ચોમાસું અને 120. બાકીનો જે વધેલો ભાગ છે એ ઓબ્વિયસલી શિયાળો આવશે. અહીંયા તમારે લખવાનું શિયાળો 150 જણે. મને આશા છે કે આ પણ તમને આલેખ બધાને ખબર પડી હશે. હવે આપણે જઈશું 5.2 ના દાખલા તરફ. હવે પછી બાકી રહેલા જે પણ છે સ્વાધ્યાય 5.2ના આગળના દાખલા હવે આગળના વિડીયોમાં આપણે જોઈશું. જો તમને ના ખબર પડી હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ.